વાયરસનું કહેર સતત વધી રહ્યું છે. એક જ દિવસમાં 40,000થી વધારે કેસ નોંધાયા છે. ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ 11,18,107 થયા છે, જ્યારે અત્યાર સુધી દેશમાં 7,00,000થી વધુ લોકોએ કોરોનાને માત આપી છે. હાલ દેશમાં 3,89,000થી વધુ એક્ટિવ કેસ છે, ત્યારે વધતા કોરોનાના કેસને લઈને રાજકોટવાસીઓએ પ્રતિક્રિયા આપી છે. લોકોએ સરકારની કામગીરીની ઝાટકણી કાઢી હતી. બીજી તરફ લોકોએ કહ્યું કે જનતાએ પોતાની રીતે ધ્યાન રાખવું પડશે અને સામાજિક અંતરનું પાલન પણ કરવું જોઈએ. રાજ્ય અને દેશની અંદર જે રીતના દિવસે ને દિવસે કોરોનાના આંકડા છે તે વધી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક સરકાર અને તંત્રએ ધ્યાન રાખવાની જરૂર છે, તો સાથોસાથ લોકોએ પણ સાવચેતી રાખવાની જરૂર છે. આપણે જે રાજકોટમાં વાસીઓ છે તેમની સાથે વાત કરીશું. કાકા, શું કહેશો, અત્યારે જે રીતના કોરોના દિવસે ને દિવસે વધી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક લોકોએ પણ હવે ક્યાંક ને ક્યાંક સમજવાની જરૂર છે, સાવચેતી રાખવાની જરૂર છે? સાહેબ, લોકોએ તો સાવચેતી રાખવાની જરૂર છે, સાથે સાથે આજે સોશિયલ ડિસ્ટન્સિંગનું જેમ સરકાર કહે છે, જે ગાઈડલાઇન્સ આપે છે, એનું સંપૂર્ણ પાલન કરવાનું હોય છે બધાએ. બરાબર, એમ સરકારની કંઈક ફરજ આવે છે. જેમ આજે ધારો કે 2 કલાક માટે દૂધની દુકાન ખોલે, તો 2 કલાક માટે દૂધની દુકાન ખોલે તો 2 કલાકમાં 20 માણસ દૂધ લેવા જાય. તો સરકારે અત્યારે બધી વસ્તુ જો લોકડાઉન ખોલવું જોઈએ તો 24 અવર્સ ખુલ્લું કરી નાખવું જોઈએ, તો 24 કલાકમાં 20 માણસ લેવા જાય ઈ જ દુકાને, તો બધા 1-1 કલાકના અંતરે જઈ શકે લેવા. તો સોશિયલ ડિસ્ટન્સ એની જાતે મેન્ટેન થાય. આવી રીતે લોકડાઉન કરવું હોય તો સંપૂર્ણ લોકડાઉન કરફ્યુ કરવું જોઈએ, ને લોકડાઉન ખોલવું જોઈએ ધારો કે તો પૂરેપૂરું 24 કલાક ખોલી નાખવું જોઈએ. ને અત્યારે જે બુદ્ધિજીવી માણસો છે સમાજમાં, જે ટીવી જોઈ છે, જે ન્યૂઝ વાંચે છે, એ લોકોના મગજમાં કોરોના છે. જે માસ્ક પહેર્યું છે એટલે એમ લાગે કે કોરોના છે. તમે એક બાજુ વાત કરો છો કે મોટાબિલિઝમ સ્ટ્રોંગ થાય, તમે આજે ધારો કે કસરત કરો, યોગ કરો, યોગ ગુરુ બનાવ્યું ભારતને, યોગ કરો, એક્સરસાઇઝ કરો, તો તમારું બોડી મોટાબિલિઝમ સ્ટ્રોંગ થાય. આજે તમે એના માટે જગ્યા નથી આપતા. બાળકોને 10 વર્ષથી બાળકોને નીચે બહાર નહીં નીકળવાનું, 60 વર્ષથી ઉપરના એ બહાર. જો 60 વર્ષથી ઉપરના એ બહાર જ ન નીકળવાનો હોય તો એક પોલિટિશિયન બહાર જ ન નીકળાય. અડવાણીના 92 વર્ષ થયા, મુરલી મનોહરના 92 વર્ષ થયા, એ બધા એમને એમ બિંદાસ ફરે છે બધા. ને અહીંના માણસોને આજે બુઝુર્ગ, આ બધા બુઝુર્ગ બેઠા છે રેસકોર્સમાં, તમે એને ઘરમાં પૂરી દો તો એમને મરી જાય. એના કરતા બેટર છે, એના માટે સારી વ્યવસ્થા આપે, સારું વાતાવરણ આપે. ફોરેનમાં બીચ ઉપર ને બધે ખુલ્લામાં બેસવાની છૂટ જ છે, અહીંયા રાડારાડી કરે, સ્વીટી વગાડે, ને દેકારા કરે કે ભાઈ તમે અહીંયા ખુલ્લામાં શું કામ બેઠા છો. એકચ્યુઅલી બાળકોને રમવા માટેનો સમય આપવો જોઈએ, બુઝુર્ગને સમય આપવો જોઈએ. ઘરમાં ને ઘરમાં બધાની સ્કીન પતી ગઈ સાહેબ, બધાની 2 મહિનાથી સૂર્યનો તડકો નથી લાગ્યો કોઈને 2-3 મહિનાથી. ને એ લોકોની હાલત તમે જો, બધા માનસિક પરિસ્થિતિ જો, બાળકો ભણી ભણીને ઓનલાઈન ભણી ભણીને ગાંડા થઈ ગયા સર. આજે ABCD ભૂલી ગયા ને એને તમે શું ભણાવશો, ને બેંકને એના હપ્તા જોઈ છે. આજે સરકારે એની બધા જાતના ટેક્સ જોઈ છે, બધા બિલ જોઈ છે બધા. બરાબર, આજે કથાકારીની કથા બંધ નથી કરવી, IPL બંધ નથી કરવો, નહીં બાકી બધાને કે તમે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો ને તમે ઘરમાં પુરાઈ રહો. તો એ તો બધી એક બાજુ એટલે દેખાડવાના ને ચાવવાના જુદી વાતો, એવું લાગે. ચોક્કસ, અન્ય લોકો પણ છે કાકા, લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ આવા સમયની અંદર, લોકોએ પણ કાળજી લેવાની જરૂર? લોકોએ એવું ધ્યાન રાખવું જોઈએ કે ખરેખર આ જે ડેમોક્રેસી છે ને એને રિયાલિટીમાં લાવવાની જરૂર છે, ને એ શક્ય જ નથી અત્યારે. છે એ નથી અને નથી એ છે, બરાબર છે. જે કંઈ આ લોકો કરે છે એ એક સાધારણ માણસને એમ લાગે છે કે વિજેરા વગરનું કર્યું એવું લાગે છે. હમણાં આ ભાઈ ભરતભાઈએ કીધું કે જે ખરેખર એન્વાયરમેન્ટ હોવું જોઈએ એ છે નહીં. એન્વાયરમેન્ટમાં ફોકસિંગમાં કેમ પૈસા બનાવવા સિવાય એને કાંઈ વિચારતા જ નથી, સમજણ જ નથી પડતી કે આ લોકો કોણ છે. કે જે લોકો ખરેખર જેને કાંઈ ખબર નથી એના હાથમાં બધી દોરી છે. હવે તમે એજ્યુકેશનની વાત કરી કે છોકરાનું મગજ સૌથી પહેલા ફ્રેશ રહે, એનું હેલ્થ સારું રહે, તો એ કાંઈ સમજી શકે અથવા તો ગ્રહણ કરી શકે. હવે આજે તમે હાથ પગ બાંધીને પાણીમાં હારા તરવી એમ નાખીને કહો કે તરી બતાવ, તો એ તો શક્ય જ નથી ને. હવે આમાં કાંઈ કહેવા જેવું ભાઈ નથી. એનું કારણ શું છે કે પથ્થરની સામે તમે ઝાડો પાડો તો એ ઉલટાનું તમારી ઝાડ સામે સંભળાવે ઈકો તરીકે. જે રીતે જીવાય છે એવી રીતે હરેક પોતાની શક્તિ વાપરે ત્યારે માંડ એક્ઝિસ્ટન્સમાં અત્યારે રહે છે. બાકી વાતમાં મારે કઈ છે જ નહીં, અને બધા બધું જાણે છે. અમુક લોકોએ એવી સલાહ આપી હતી કે ફરી એક વખત મિની લોકડાઉન જેવી પરિસ્થિતિ કરવી જોઈએ. તમે શું માનો છો આવી બાબતોને લઈને, જે રીતના કેસ વધી રહ્યા છે રાજકોટમાં, તમે 20 દિવસ પાછળ જશો ને તો એવા વિચાર્યું નહીં એવા વિસ્તારમાં હવે કેસ આવે છે? જો ભાઈ, હકીકતે અત્યારે પરિસ્થિતિ એવી છે કે એક બાજુ ખાય છે ને બીજી બાજુ વાઘ છે, અને વચ્ચે આપણે ઉભા છીએ. જો તમે હાઉ લોકડાઉન કરી નાખો તો ભૂખે મરી જાઓ,
અને જો ખોલી નાખો તો એ કમ્પ્લેન આવે છે કે આ કોરોના વધારે વધારે ઇફેક્ટ રહે છે. કુદરત ઉપર છોડી દો, પાકિસ્તાનમાં ક્યાં છે લોકડાઉન? હુકમભાઈ નથી રાખતા એ, ભલે આપણે એને જે સમજતા હોય, એના ભૂખે મરી જાય એની પબ્લિક. આજે તમારી જીવન જરૂરિયાત છે, તમારી હેલ્થની રિક્વાયરમેન્ટ છે, એનું વિચાર વગર સીધું તમે એમ કહો આમ ન કરશો તેમ ન કરશો. હવે આ રેસકોર્સની જ વાત કરો, અંદર આવવાની મનાઈ છે, બારોબારની રિંગમાં બધા માણસો બે ડિસ્ટન્સ મેન્ટેન કરીએ કે કોઈ દિવસ? તમે જે વિચારો એને બદલે આટલી બધી ખુલ્લી જગ્યામાં એ બંને બેહવા દો ને ખુલ્લેથી, શું કામે તમે એને? એટલે ટૂંકામાં આમાં વગર વિચાર્યું જ બધું છે ને, આ લોકો પાસેથી કોઈ અપેક્ષા રાખવી એ નકામી છે. શું કામે કે ચાર તો ધોરણ પાસ છે, એ આઈએએસ ને આઈપીએસ ને ઓર્ડર આપે છે, તો એ કેવી રીતે શક્ય બને રિયાલિટી ઇન ધ લાઈફ? જેને પોતાને જ કાંઈ ખબર નથી પડતી એના હાથમાં જ શાસન છે બધું. એટલે આવી અપેક્ષા હવે રાખવી આ દેશમાં નકામી છે. જેમ જીવાતું એમ જીવો, બાકી બધું છોડી દો. આમાં આ બધા અભિપ્રાયો ના અંતેન છે ને, માણસને ગાંડા કરવાના છે. જો એ જેને કરવાનું છે એને બધી ખબર છે, બોલો, છતાં એ શું કામ ઊંધા રસ્તે ચડાવે? જેમ ભાઈએ કીધું કે તમે 24 કલાક ખુલ્લું રાખો તો માણસ છે ને સંખ્યા 24માં વેચાઈ જશે, એટલે ઓટોમેટિક ડિસ્ટન્સ મેન્ટેન થયું. હવે તમે 2 કલાક ચાલુ રાખો, બધા એકારે આવવાના છે, તો એ જગ્યા તો પછી એટલી જ છે. એટલે એ શક્ય જ નથી. એટલે અશક્ય વસ્તુને શક્ય બનાવવાની ફોર્મ્યુલા છે ને, એ મગજમાં ઉતરેવી નથી. ચોક્કસ લોકોમાં રોષ છે ક્યાંક ને ક્યાંક. તમે શું કહેશો, જે રીતના કોરોનાના કેસ વધી રહ્યા છે, હવે ક્યાંક ને ક્યાંક તંત્રએ પણ જાગવાની જરૂર છે ને, લોકોએ પણ ક્યાંક ને ક્યાંક જાગૃત થવાની જરૂર છે. રાજકોટમાં એવા એવા વિસ્તારો છે કે જ્યાં હવે નવા નવા કેસો આવી રહ્યા છે, નવા નવા વિસ્તારોની અંદર COVID-19 તો ઓલ ઓવર વર્લ્ડમાં છે. બધા જો મેન્ટેન કરે ને, પોતા સેલ્ફ મેન્ટેનન્સ કરે, મેન્ટેન કરે તો જ શક્ય છે. બાકી સરકાર લોકડાઉન કરશે તો અર્થતંત્ર આખું પડી ભાંગશે. એટલે સરકાર પોતે અર્થ લોકડાઉનની કોઈ આવશ્યકતા ધરાવતું નથી. અત્યારે જે સ્ટેટમાં અત્યારે કર્યું છે એ છે, પણ એમાં જ્યાં જ્યાં પબ્લિક નાની પબ્લિક છે, જે પોતે સોશિયલ ડિસ્ટન્સ જાળવી નથી શકે, એમ હવે એક રૂમમાં 5 જણા રહેતા હોય એવી કેવી રીતે સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકે? એવી પબ્લિક છે ત્યાં તમે સોશિયલ ડિસ્ટન્સ જળવાય એમ જ નથી. ત્યાં જે કોવિડની જ્યાં સુધી વેક્સિન ન શોધાય ત્યાં સુધી આ શક્ય નથી. આવ્યા પછી તો આ સાથે